आपने कुल 10,879 ग्राम पंचायतों में चूंटणी करवाना छे, जेनी अमुकनी सामान्य मुदत पूरी थई गई छे, एवा 10,170 ग्राम पंचायतो छे, जेनु विभाजन अने विसर्जन थया छे एवा 65 ग्राम पंचायतो छे, अने एवा 697 ग्राम पंचायतो छे जेमा पेटा चूंटणीओ छे, जेमा सरपंच अथवा वोर्डना मेम्बर्सनी सभ्योनी चूंटणी करवानी छे। तो एनु कार्यक्रम आजे आपणे जाहेर करीए छीए। तो कार्यक्रम नीचे मुजब रहेशे। चूंटणी जाहेरातनी तारीख तो आजे आपणे 22 नवेम्बर करीए छीए। चूंटणीनो नोटिस अने जाहेरनामा प्रसिद्ध करवानी तारीख 29 नवेम्बर छे। उम्मीदवारो पत्र रजू करवानी छेल्ली तारीख 4 डिसेम्बर छे। उम्मीदवारी पत्रोनी चकासणी 6 डिसेम्बर छे। उम्मीदवारी परत खेंचवानी तारीख 7 डिसेम्बर छे। मतदाननी तारीख 19 डिसेम्बर रविवार छे, सवारे 7 वगे थी सांजे 6 वगे सुधी। जदूर जणाय तो पुनर्मतदाननी तारीख 20 डिसेम्बर छे। मतगणतरीनी तारीख 21 डिसेम्बर छे। અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ જે ગેઝેટ નોટિફિકેશન સાથે થાય છે 24 ડિસેમ્બર છે। અને આજે આપણે જે જાહેરાત કરીએ છીએ તો એને સાથે સાથે ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા જે તે ગામોમાં અમલમાં આવી જશે। આપણે જે છે કે જે વિધિસર જે જાહેરનામા પ્રસિદ્ધ કરવાની સત્તા પ્રાંત અધિકારીઓ અને રિટર્નિંગ ઓફિસર્સને સોંપવામાં આવી છે, તો એનું જાહેરનામાઓ જે આગળના જે છે તે પ્રાંત અધિકારી અને જે તે રિટર્નિંગ ઓફિસર બહાર પાડશે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતું પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે। આ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મત પેટીના ઉપયોગથી મતદાન કરવામાં આવશે, કેમ કે આમાં आप समझी सको कि दरेक गाम में 8 થી 12 वोर्ड थाय छे, तो एटला बधा आपणे ईवीएम उपलब्ध नथी। अने आपणे जे छे कि मत पेटीओ जे छे ते लगभग 54,387 मत पेटीओनी जरूरियात छे, जे आपणे पासे पूरता प्रमाणमां छे एने माध्यमथी चूंटणी थशे। अने चूंटणीना मतदान समय मतदारे भारत चूंटणी पंच द्वारा आपवामां आवेल ओळखपत्र एपिक रजू करवानू रहेशे, पण कोई कारणसर एपिक रजू ना करी सके तो एवा जे छे कि आपणे जुदा दस्तावेजोनी एक यादी बनावेली छे आधार कार्ड साथे ना, आ मुजब आपने ओळख आपी शकशे। चूंटणीना जे ग्राम पंचायतो छे एनी मतदार यादीनी आखरी प्रसिद्धि 28 ऑक्टोबरमां करवामां आवी छे। चूंटणी प्रक्रियामां नोटा नन ऑफ द अबव एनू पण અમલીકરણ કરવાનું રહેશે। રાજકીય પક્ષો, ઉમેદવારો, વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આચાર સંહિતા માટે રાજ્ય ચૂંટણી આયોગના 17 નવેમ્બર 2021ના આદેશની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે। આ ચૂંટણી દરમિયાન રાજ્ય સરકાર, ભારત સરકાર તથા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ COVID-19 સંબંધિત આરોગ્યલક્ષી સૂચનાઓનું સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલન કરવાનું રહેશે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માત્ર સરપંચે હરીફ જે હરીફ સરપંચ ઉમેદવારો છે એમને ખર્ચના હિસાબો રજૂ કરવાના થાય છે। આમાં 12 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતમાં 15,000ની મર્યાદા છે, 13 થી 22 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતમાં 30,000ની મર્યાદા છે, 23 વોર્ડથી તેમજ 23 વોર્ડથી વધુ વોર્ડની ગ્રામ પંચાયતમાં 45,000ની મર્યાદા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગુજરાત પંચાયત ચૂંટણી અધિનિયમ નિયમ 12ના પેટા નિયમ 7 મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામું રજૂ કરવાનું રહેશે। આમાં સ્ટેમ્પ પેપર ઉપર કે મેજિસ્ટ્રેટ કે અધિકારી સમક્ષ કોઈ એફિડેવિટ વગેરે કરવાની રહેતી નથી।
આપણે કુલ અંદાજિત મતદારો જે આ બધા ગ્રામ પંચાયતોમાં છે એવા આપણે કુલ પુરુષ 1,64,00,000 છે, સ્ત્રીઓ 1,06,00,000 છે અને કુલ મતદારો 20,65,33,000 અમુક છે. આ બધા આપને આપી દેવામાં આવશે, આપણે પત્રક આપી દઈશું. કુલ મતદારો 2,65,33,000 છે.